क्योर इंटरनेशनल इंडिया और गुजरात सरकार संयुक्त उपक्रम में भरूच सिविल हॉस्पिटल खाते चालता क्लब फूड कार्यक्रम हेठ पेरेन्ट्स मीटिंग नु आयोजन करवामां आव्युं हतुं। नवजात बाळकोना पगना वाकपणा एटले के क्लब टू नो इलाज शक्य छे। भरूचनी किरण सिंह पटेल मेडिकल हॉस्पिटल खाते क्योर इंटरनेशनल इंडिया और गुजरात सरकार संयुक्त उपक्रम में विनामूल्य आवा नवजात बाळकों की सारवार करवामां आवे छे, जेमां क्योर इंडिया ना स्टेट प्रोग्राम कोर्डिनेटर श्रेयश्री देसाई ना मार्गदर्शन हेठ क्लब फ्रूट वाला बाळकों ना पेरेन्ट्स की एक मीटिंग नु आयोजन करवामां आव्युं, जेमां तेओना अनुभव मेळववा साथे अंगे माहिती पण आपवामां आवी हती। क्लब फ्रूट नी भरूच सिविल हॉस्पिटल खाते ऑर्थोपेडिक सर्जन डॉक्टर कृणाल चापानेरी अने तेमनी टीमे सारवार करी हती, जेना घणा सारा परिणामों आवी रह्या होय। बार दर्दीओना वालीओ पण तेनी संतुष्ट जणाई रह्या छे। आवो आ પ્રકારની ટ્રીટમેન્ટ કરવા માટે અને તમે અમારામાં વિશ્વાસ મૂક્યો, સેન્ટરમાં ઓલવેઝ એટલે કે કેન્દ્ર સ્થાને હંમેશા બાળકો અને તેમના માતા-પિતા હોય છે। ઈટ ઇઝ વેરી ઈઝી ટુ સે, એટલે બહુ ઈઝી હોય છે કે અમે કહી દઈએ કે તમારે પ્લાસ્ટર સાચવવા, બટ કેવી રીતના સચવાય છે એ જાણીએ છીએ અમે આ વસ્તુ, બરાબર। અને એના પછી આ બૂટ અમે તો કહી દઈએ કે ભાઈ 24 કલાકમાંથી 23 કલાક તમારે બૂટ પહેરવાનો, બટ કેવી રીતે પહેરાય છે એને શું શું પ્રોબ્લેમ આવી શકે છે એ બધું, એના માટેના સાચા જે ખરા ને અભિનંદનના હકદાર બાળક અને માતા પિતા। અમે તો ખાલી ભગવાને અમને તક આપી અમે કરી આ, બરાબર ને। અને ઇમ્પોર્ટન્ટ જોઈએ હોસ્પિટલમાં આવીને આજકાલ સુવિધા અવેલેબલ છે, વિનામૂલ્યે આપણી સિવિલ હોસ્પિટલ સીએમસી રાય મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ થાય છે। મારું નામ સેસી લિસાઈ છે, હું ગુજરાત રાજ્યની અત્યારે સ્ટેટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર છું। હું ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટની અંદર કામ કરું છું અને અત્યારે હાલ ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર ભરૂચ સિવિલ હોસ્પિટલ કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે હું કામ કરું છું અને મને આ હોસ્પિટલ દ્વારા બહુ જ સપોર્ટ મળે છે અને અમે લોકો 3 નંબરની ઓર્થોપેડિક ઓપીડીમાં અમારું ક્લિનિક ચાલે છે ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા અને ટોટલી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવે છે। અને આજે અહીં અમે પેરેન્ટ સપોર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન કરી શક્યા છે અને હોસ્પિટલ તરફથી જે અમને રિસ્પોન્સ મળ્યો અને અહીં બેસવા માટેની અને રૂમની જે વ્યવસ્થા થઈ એના માટે આભાર માનું છું। ડૉક્ટર પરાગ પંડ્યા સરનો પણ હું આભાર માનું છું કે તેઓના સપોર્ટ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરી શક્યા અને આજે ખાલી પ્રોગ્રામ રાખવાનો એ જ અમારો હેતુ છે કે દરેક બાળકોના પેરેન્ટ્સને અમે બોલાવ્યા છે કે જેથી કરી જૂના જે બાળકો છે અને નવા બાળકો તો એ લોકોને કેવું કે સમજણ પડે કે કેવી રીતે બાળકનો પગ સારું થાય છે। ક્લબફૂટ એટલે કે નવજાત બાળકના પગનું વાકાપણું અને એ પગનું વાકાપણું કેવી રીતે દૂર થઈ શકે છે તો એની અંદર જે ટ્રીટમેન્ટ છે અને એ ટ્રીટમેન્ટ ડૉક્ટર કુનાલ ચાપાનેરી સાહેબ દ્વારા આપવામાં આવે છે, વગર ઓપરેશને આ ટ્રીટમેન્ટ થાય છે અને ખૂબ જ સારી રીતે બાળક ચાલી શકે છે, દોડી શકે છે, સ્કૂલે જઈ શકે છે। તો એ જ અમારું ધ્યેય છે કે આખા ગુજરાતમાંથી આ ક્લબફૂટ નાબૂદ થાય અને ક્લબફૂટ ફ્રી ગુજરાત થાય એના માટેનો આ કાર્યક્રમ છે। અને આ સમયે અમારી સાથે અમારા સેન્ટ ગોબેનના પાર્ટનર પણ અમારી સાથે છે, એના માટે પણ હું આભાર માનું છું। અને ટોટલ 25 બાળકો અત્યારે હાજર છે, તેઓ આ પ્રોગ્રામમાં હાજરી આપી રહ્યા છે અને અમારું બસ ધ્યેય એક જ છે કે ક્લબફૂટમાંથી મુક્તિ મળે। થેન્ક યુ સો મચ।